नमस्कार दर्शक मित्रों, कृषि दर्शन फोन इन लाइव में आपनु स्वागत है। ओछो नेहल दर्शक मित्रों, आज आपनो विषय छे उनाळु बाजरीनी वैज्ञानिक खेती। अने आ विषय पर मार्गदर्शन पूरू पाडवा माटे आपणी साथे डॉक्टर एम एस पटेल साहेब जोड़ाशे के जेवो सह संशोधन वैज्ञानिक पाक सुधारणा केन्द्र सरदार कृषिनगर दांतीवाड़ा कृषि यूनिवर्सिटी थी आपणी साथे जोड़ाई रह्या छे। दर्शक मित्रों, टीवी स्क्रीन पर जे नंबर डिस्प्ले थाय ते नंबर पर आप आपना प्रश्न छे ते नंबर पर कॉल करी शको छो अने मार्गदर्शन मेळवी शको छो। तो डॉक्टर एम एस पटेल साहेब, आपनो खूब खूब स्वागत छे कृषि दर्शन कार्यक्रम में। साहेब, सौप्रथम जो बात करवामां आवे तो खेती पाक में उनाळु बाजरी, अने उनाळु बाजरी नी ज्यारे बात करीए छे तो आ पाकनी अगत्यता शुं छे अने राज्यना कया कया विस्तारमां तेनुं वावेतर सविशेष જોવા મળે છે। નમસ્કાર ખેડૂત મિત્રો, આપણા દેશમાં बाजरी ए चोखा घऊ मकाई पछीनो धान्य पाक छे, खूब ज अगत्यनो। अने सामान्य रीते जोईए तो आपणा आ बाजरीनो पाक ए देशना सूका अने अर्धसूका विस्तारमां खरीफ ऋतुमां वावेतर थाय छे, परंतु छेल्ला एक दशकाथी बाजरी पाकनो वावेतर उनाळुमां ऋतुमां थाय छे, जेमां गुजरात, राजस्थान, महाराष्ट्र, पंजाब वगैरे राज्योमां आनो सविशेष वावेतर चालू थाय छे। अने आपणा राज्यमां उत्तर गुजरात, मध्य गुजरात अने सौराष्ट्र आ विस्तारमां खेडूतो ज्यां पियतनी पूरी सगवडता होय एवा विस्तारमां आ लोको उनाळो बाजरीनुं वावेतर करे छे। અને એનું એક જ કારણ છે કે ચોમાસુ ઋતુમાં બાજરીના પાકમાં ઘણા બધા રોગ જીવાત જોવા મળે છે, પરંતુ ઉનાળામાં આ રોગ જીવાત મહત્વ છે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જેના કારણે જે પાકનું ઉત્પાદન ચોમાસા કરતા 1.5 થી 2 ગણું ઘાસચારાનું અને દાણાનું વધારે ઉત્પાદન મળે છે। બિલકુલ સાહેબ, આગળ જો વાત કરીએ તો દર્શક મિત્રોના ફોન કોલ્સ પણ શરૂ થઈ ગયા છે। દેવજીભાઈ રાજપૂત દિયોદર થી આપણી સાથે જોડાયા છે। દેવજીભાઈ, આપનો પ્રશ્ન પૂછો। હા, નમસ્કાર સાહેબ જી। નમસ્કાર જી દેવજીભાઈ, પૂછો। હા સાહેબ, આપણે ઉનાળુ બાજરીનું વાવેતર કરવું હોય તો એનો વૈજ્ઞાનિક રીતે તો કેવી પ્રકારનું ખાતર આપવું જોઈએ? તો ખાતરમાં આપણે જો વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ પ્રમાણે જો કરવું હોય, આપણે જે ચારે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે સંશોધન થયેલું છે બાજરી પાકમાં, એમાં આપણે 120 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ, એમાં જે 120 કિલો નાઇટ્રોજન જે ખરો એમાંથી 60 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ એ પાયામાં આપવાનો, અને 60 કિલો નાઇટ્રોજન જે બાકીનો બચ્યો એ તમારે આપણે છે ને બાજરીનો પાક 30 દિવસનો થાય ત્યારે એને આપવાનો રહે છે। એટલે જે વખતે આપણે ખાતર આપીએ તે વખતે ખેતરમાં પૂરતો ભેજનું પ્રમાણ જરૂરી છે। બિલકુલ, તો ચોક્કસથી દેવજીભાઈ આપના પ્રશ્નનો ઉત્તર પણ અહીં આપને મળી ગયો હશે। સાહેબ, આગળ જો એક મહત્વની વાત કરવામાં આવે તો હંમેશા કહેવાય છે કે બાજરીનો પાક, બાજરી એ ખૂબ જ ગુણકારી ગણાય છે, તો બાજરીનો પાક અન્ય ધાન્ય પાકો કરતા કઈ રીતે અલગ પડે છે અને પોષણની દ્રષ્ટિએ તેનું શું મહત્વ છે? બીજા જે મેં વાત કરી ધાન્ય પાકોની, ઘઉં, જુવાર, એના કરતા બાજરીના દાણામાં લો તત્વો અને જસત તત્વો એનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે। આપણે જોઈએ તો બાજરીના પાકમાં અત્યારે આપણે ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા એક જાત બહાર પાડવામાં આવેલી છે, GHB 1129, એ જાત 2019 ની સાલમાં બહાર પાડવામાં આવેલી છે આપણે યુનિવર્સિટી ખાતે જામનગર ખાતેથી, તો એમાં 70 PPM થી વધારે એફી જે આયર્ન અને 40 PPM થી વધારે એમાં જસતનું પ્રમાણ રહેલું છે, જેનાથી જે આપણે સળગતો પ્રશ્ન છે માલ ન્યુટ્રિશનનો એ આપણે મહદઅંશે નિવારી શકીએ છીએ, જેથી બાજરીના પાકનું ખૂબ જ મહત્વ રહેલું છે માલ ન્યુટ્રિશનનો પ્રશ્ન નિવારણ કરવા માટે। બિલકુલ, એટલે કહી શકાય કે કુપોષણને દૂર કરવામાં પણ બાજરીનો પાક ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે। સાહેબ, આગળ વાત કરીશું, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મનુભાઈ ગોહિલ જોડાયા છે, લખતરથી આપણી સાથે જોડાયા છે। મનુભાઈ, આપનો પ્રશ્ન પૂછો। હેલો,
જી મનુભાઈ નમસ્કાર હા હેલો સવાલ પૂછો હેલો આપનો અવાજ આવી રહ્યો છે સાહેબ હા અવાજ આવી રહ્યો ને હવે આવ્યો અવાજ હેલો મારે ઉનાળુ બાજરી કરવી છે જી હેલો હા બોલો ઉનાળુ બાજરી કરવા માટે મારે શું કરવાનું હા તો ઉનાળુ બાજરી જો આપણે વાવેતર કરવું હોય તો અત્યારે એકદમ સરસ સમય છે કારણ કે ઉનાળુ બાજરી 15 ફેબ્રુઆરી થી તમે 15 માર્ચ સુધી વાવેતર કરી શકો એટલે અત્યારે હવે 13 સેન્ટીગ્રેડ થી વધારે તાપમાન રાત્રિનું અત્યારે ચાલુ થઈ ગયું છે એટલે તમે લગતરમાં બાજરીનું વાવેતર કરી શકો અત્યારે બરાબર તો એના માટે તમારે એક તો બાજરીનું બિયાણ તમારે શુદ્ધતા વાળું સર્ટિફાઈડ બિયાણની જરૂરત પડશે પછી તમારે એનું વાવેતર માટે તમારે લગતરમાં 60 સેન્ટીમીટર ના સાથે તમારે વાવવાની થાય એટલે સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ તમારી પાસે હોય તો ખાતર અને બિયારણ સાથે તમે વાવી શકો તમારે 120 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ પ્રમાણે તમારે ખાતર ભલામણ કરવા પ્રમાણે તમારે આપવાની રહેશે અને તમારી જમીન પ્રમાણે પીએચ તમે 7-8 પીએચ આપશો તો તમારે સારું ઉત્પાદન મળી શકશે તો ચોક્કસથી મરુભાઈને પણ તેમના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે ને જે પ્રમાણે અહીંયા કહેવામાં આવ્યું કે આ યોગ્ય સમય છે હવે તેની વાવણી માટેનો સાહેબ એક બાબત એ જાણવી છે કે ખાસ કરીને જ્યારે બાજરીની વાત કરીએ છીએ તો તે ખરીફ ઋતુનો પાક કહેવાય છે પરંતુ રાજ્યમાં હવે ઉનાળુ ઋતુમાં પણ તેનું વાવેતર દિવસે ને દિવસે વધી રહ્યું છે તો તે પાછળનું શું કારણ એનું મેં અગાઉ પણ તમને જણાવ્યું કે ચોમાસુ ઋતુમાં રોગ અને જીવાતનું પ્રમાણ વધારે રહે છે એટલે ઉત્પાદન ઓછું મળે છે ત્યારે ઉનાળામાં આપણે જો વાવેતર કરીએ તો સમયસર વાવણી થઈ શકે સમયસર એનું નિંદામણ કરી શકીએ અને પદ્ધતિ મુજબ યોગ્ય પદ્ધતિ અને ભલામણ મુજબ ખાતર પણ આપી શકીએ અને અન્ય માવજત કરી શકીએ પિયત પણ યોગ્ય સમય કટોકટી અવસ્થાએ આપી શકીએ એટલે આપણે ચોમાસા કરતા 1.5 થી 2 ગણું ઘાસચારો અને દાણા બંનેનું ઉત્પાદન માટે દિવસે દિવસે ખેડૂતો ચોમાસાની જગ્યાએ પિયતની સગવડ જો હોય તો એ લોકો ઉનાળુ બાજરીનું વાવેતર થઈ ગયા બિલકુલ આગળ વાત કરીએ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે માનસી ચૌધરી જોડાઈ ગયા છે ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ખેરાલુથી આપણી સાથે જોડાયા છે આપનો પ્રશ્ન પૂછો એ બાજરીના રોટલા કાળા થતા હતા ફરી એકવાર આપનો પ્રશ્ન જણાવો હેલો માનસીભાઈ આપનો પ્રશ્ન ફરી એકવાર જણાવો લાગે છે સંપર્ક કપાઈ ગયો છે માનસીભાઈ આપને વિનંતી કે ફરી એકવાર આપ કોલ કરી શકો છો ને આપનો પ્રશ્ન પૂછી શકો છો સાહેબ આગળ જો વાત કરવામાં આવે તો હંમેશા ખાસ કરીને તો આપણી સાથે ફરી એકવાર તેઓ જોડાઈ ગયા છે માનસીભાઈ આપનો પ્રશ્ન ફરી એકવાર પૂછો આપનો પ્રશ્ન પૂછો હેલો હા આપો પ્રશ્ન એ છે કે આપો ગઈ સાલ બાજરીના રોટલા ભાઈને બાજરી વાયેલી એના રોટલા કાળા થતા હતા મેં કીધું ને કે આયર્ન અને ઝીંક નું પ્રમાણ જો એ દાણામાં વધારે હોય તો એવા જો શંકર જાત હોય તો થોડાક રોટલા કાળા થવાની શક્યતા રહે છે બરાબર પણ એટલે આ વખતે જો તમને એવું લાગે તો મારા અમારા યુનિવર્સિટીના પાક સુધારણા કેન્દ્ર ખાતે તમે જાણ કરશો તો અમે રૂબરૂ આવીને એમ કે જાત તપાસ કરી અને ખરેખર શું છે ચકાસી શકીએ અને આપને યોગ્ય ઉત્તર આપી શકીએ બિલકુલ બહુ સ્પષ્ટ વાત કરી અને આગળ જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથથી નારણભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે દર્શક મિત્ર આપનો ખૂબ ખૂબ સ્વાગત છે આપનો પ્રશ્ન પૂછો હેલો હા બોલો હેલો સાહેબ આપને મારો અવાજ આવી રહ્યો છે વાવેતર સારું ફરી એકવાર આપનો પ્રશ્ન પૂછો ઉનાળુ વાવેતરમાં પાયોનિયર બાજરાનું વાવેતર સારું પાયોનિયર બાજરાનું વાવેતર કરવું જોઈએ કે કેમ ઉનાળુ પાકમાં તમને
જો એમ લાગતું હોય કે આ જાત સારી છે અને તો અગાઉના વર્ષે કે તમે જાત જોઈ લ્યો તો વાવી શકો છો. પણ આપણી કૃષિ યુનિવર્સિટીએ જામનગર ખાતેથી, બાજરા સંશોધન કેન્દ્ર જામનગર ખાતેથી જીએચબી 1129 જાત જે ખરી એ બાયો ફોર્ટિફાઈડ જાત છે. મેં હમણાં પણ આપણે વાત કરી કે એ કુપોષણ એનાથી નિવારી શકાય. તો એવી જાત જો વાવવામાં આવે તો એ વધારે ઉત્પાદન અને ઘાસચારો પણ મળી રહેશે અને કુપોષણનું પણ નિવારણ થઈ શકે. તો એ જાતનું તમે પણ બિયારણ, બિલકુલ આ પ્રશ્ન છે તે પણ ચોક્કસથી તેનો ઉકેલ આવી શકે અને વાવી શકાઈ શકે. અને દર્શક મિત્રો, સૌથી મહત્વની બાબત એ છે કે કુપોષણને દૂર કરવામાં બાજરી છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. આગળ પણ આ વિષય પર આપણી ચર્ચા છે તે જારી રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છે ઉનાળામાં ખાસ કરીને જે બાજરીની ખેતી થાય છે તેની વૈજ્ઞાનિક પદ્ધતિ, અને આજ વિષય પર ડોક્ટર એમ એસ પટેલ સાહેબ આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ચર્ચાનો દોર આગળ વધારીએ. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, કૃષ્ણરાજ ડોડિયા જોડાયા છે વેરાવળથી. કૃષ્ણરાજ, આપનો પ્રશ્ન પૂછી શકો છો. હેલો સર, આપનો પ્રશ્ન પૂછો. ઘણી બધી જાતો પ્રાઇવેટ અને પબ્લિક ની અત્યારે બજારમાં આપણે બહાર પાડવામાં આવેલી છે. તો તમે આપણી યુનિવર્સિટીની જો જાત બહાર પાડેલી જાતની વાત કરીએ તો જીએચબી 538, 558, 732 અને છેલ્લે 2019માં આપણે બાયોફોર્ટિફાઈડ જાત જીએચબી 1129 જાત બહાર પાડવામાં આવેલી છે. એ જાત પણ વાવી શકો છો અને એ બજારમાં પાયોનિયર કે 94-44 કે એવી જે બજારમાં તમને જે સારી લાગતી હોય એવી કોઈ પણ જાત પ્રાઇવેટની પણ તમે વાવી શકો છો. ઉનાળુ બાજરીમાં કેવા પ્રકારની જમીન અને આબોહવા માફક આવે? સામાન્ય રીતે બાજરી પાક એને ગરમ તેમજ મધ્યમ ભેજવાળી હવા ખૂબ જ માફક આવે છે અને એટલા માટે જ અત્યારે દિન પ્રતિદિન ઉનાળામાં જો ટેમ્પરેચર વધે, તાપમાન ખૂબ ઊંચું જાય તો તેની અસર પડી શકે? બહુ સરસ વાત કરી કે ગરમ અને મધ્યમ ભેજવાળું વાતાવરણ બહુ માફક આવે છે. પણ જો 45°C થી વધારે તાપમાન જો દિવસે થાય તો બાજરામાં દાણા બેનો બેસવાનો ઓછો થઈ ગયા છે ઊંડા. એટલે 45°C તાપમાન ઓછું હોય તો એમાં એવો કોઈ પ્રશ્ન ઉદભવતો નથી અને સારામાં સારું ઉત્પાદન મળી રહે છે. બિલકુલ સાહેબ, રાજ્યમાં જયારે વાત કરીએ છીએ તો કૃષિ યુનિવર્સિટી છે એ કઈ જાતની વાવણી માટે ભલામણ કરે છે? મેં હમણાં જ વાત કરી કે જીએચબી 538, 558, 732 ની છેલ્લે આપણે જે જીએચબી 1129 જે બહાર પાડવામાં આવી છે એની ભલામણ કરી. કારણ કે જીએચબી 1129 જે કરી એ બાયોફોર્ટિફાઈડ જાત છે અને ઉનાળામાં મધ્યમ પાકતી 70-80 દિવસે પાકતી જાત છે અને એમાં બિલકુલ રોગ અને જીવાતનું પ્રમાણ બહુ નહીવત જોવા મળે છે. બિલકુલ સાહેબ, બાજરીના પાકમાં બિયારણનો દર અને બીજ માવજત તે વિશે માહિતી આપશો? તો સામાન્ય રીતે ભલામણ કર્યા મુજબ આપણે બિયારણનો દર બાજરીમાં 4 kg પ્રતિ હેક્ટરે સારું ખાતરીવાળું સર્ટિફાઈડ બિયારણ આપણે વાપરવું જોઈએ. જી. અને બીજને સીડ ટ્રીટમેન્ટ આપવી જોઈએ
બિલકુલ, એટલે અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે બાજરીના ઉત્પાદનની એમાં જ્યારે ઉનાળુ બાજરીની આપણે વાત કરીએ ત્યારે બીજ માવજત અને બિયારણનો દર છે એટલું જ મહત્વપૂર્ણ છે. જે પ્રમાણે સાહેબે વાત કરી કે વાવણી માટે હેક્ટર દીઠ 4 કિલોગ્રામ બિયારણનો દર રાખવાનો રહેશે અને બીજને જ્યારે વાવણી પહેલાંની જો વાત કરવામાં આવે તો એપ્રોન એ 35S અને સાથે જ રીડોમેલ 8 ગ્રામ ફૂગનાશક દવાનો પણ પ્રતિ કિલોએ ઉપયોગ કરવાનો રહેશે તે પણ તેમણે માર્ગદર્શન આપ્યું. સાહેબ, આગળ જો વાત કરીએ તો એક બાબત એ જાણવી છે કે ઉનાળુ બાજરીની વાવણી ખાસ કરીને એનો ચોક્કસ સમય કયો? મેં અગાઉ પણ વાત કરી કે 15 ફેબ્રુઆરી થી 15 માર્ચ સુધીનો સમયગાળો છે. જી, તો એ સમયગાળામાં અને 13 સેન્ટીગ્રેડ થી વધારે તાપમાન થાય રાત્રિનું, એના પછી જો વાવેતર કરવામાં આવે તો છોડનો ઉગાવાની સંખ્યા અને છોડનો વિકાસ એ સારા પ્રમાણમાં થઈ શકે છે. વધારે થાય તો તે લોકો વાવેતર કરી શકે છે અને સારું ઉગાવો અને વિકાસ છોડનો મેળવી શકે છે અને વધારે ઉત્પાદન મેળવી શકે છે. સાહેબ, ઉનાળુ બાજરીની જ્યારે વાવણીની વાત કરીએ છીએ તો સામાન્ય રીતે ખેડૂતોએ કઈ પદ્ધતિથી વાવણી કરવી જોઈએ અને શા માટે? તો વાવણી પદ્ધતિ બહુ અગત્યની વાત છે, કારણ કે વાવણી પદ્ધતિ યોગ્ય પ્રમાણમાં ન કરી હોય તો નિંદામણના પ્રશ્નો વધારે રહે છે. એટલે બાજરીમાં આપણે ભલામણ કર્યા પ્રમાણે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે 45 સેન્ટીમીટર બે છોડ હાર વચ્ચેનું અંતર અને બે છોડ વચ્ચેનું અંતર 10-15 સેન્ટીમીટર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારના ખેડૂતો માટે 60 સેન્ટીમીટર બે હાર વચ્ચેનું અને 10-15 સેન્ટીમીટર બે છોડ વચ્ચેનું અંતર રાખી જો વાવણી કરવામાં આવે તો વધારે ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ. બિલકુલ સાહેબ, બાજરીની જ્યારે ખેતીની વાત આવે ત્યારે બે શબ્દ ખાસ આપણને સાંભળવા મળે છે, એક છે પારવણી કરવી અને એક છે ગામા પૂર્વા, તો તેનો મતલબ જરા સમજાવશો? પારવણી કરવી એટલે છોડ આછા કરવા. મેં જે વાત કરી આપણે સિમ્પટમ ફર્ટિલાઇઝર થી ડ્રિલ થી આપણે વાવણી કરીએ 45 સેન્ટીમીટર કે 60 સેન્ટીમીટરે તો જે એક્ઝેક્ટ અંતરે તો 10-15 સેન્ટીમીટર એક્ઝેક્ટ તો ઉગાવ ના થયેલો હોય તો 10-15 સેન્ટીમીટરે આપણે જો છોડ રાખવા હોય તો છોડ વધારે ઉગ્યા હોય તો આછા કરવા, એને કહેવાય પારવણી. એ વાવણી પછીના 15-20 દિવસ ના ગાળામાં કરી દેવી જોઈએ. અને ગામા પૂર્વા તો ઘણી વખતે બે છોડ વચ્ચે 10-15 સેન્ટીમીટર કરતા વધારે અંતર હોય તો ગામા પડેલા હોય તો એમાં નવી છોડ વાવવા એને કહેવાય ગામા પૂર્વા. તો એ પણ 15-20 દિવસ ના ગાળામાં, પણ ગામા પૂર્વામાં એ ધ્યાન રાખવાનું કે સાદા સમય કરવાનું અને ગામા પૂરી અને પિયત આપી દેવાનું જેથી છોડની સંખ્યા જળવાય. કારણ કે સામાન્ય રીતે બાજરીના ખેતરમાં 1.75 થી 2 લાખ જેટલા છોડની સંખ્યા જળવાઈ રહે તો જ વધારે સારું ઉત્પાદન મળી શકે. એ માટે ચોક્કસથી આજે ગામા પૂર્વા અને પુરવણી તેનો મતલબ આપણને ખ્યાલ આવ્યો. સાહેબ, આગળ જો વાત કરીએ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે પંચમહાલ થી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું, આપનો પ્રશ્ન પૂછો. ઉનાળામાં બાજરી કરવી યોગ્ય છે કે મકાઈ કરવી? હવે તમે મારા કરતા પણ અનુભવી છો, ખેતી કરો છો, એટલે તમને બાજરીમાં અને મકાઈમાં જેમાં વધારે મળતર રહેતું હોય, નફો રહેતો હોય એની વાવણી કરવી જોઈએ. એટલે અને બાજરીના પાકમાં તમને ચોમાસા કરતો તો વધારે ઉત્પાદન મળવાનું જ છે અને એકાદ વખત કરી જુઓ ઉનાળુ બાજરી, અને જો મકાઈ કરતો સારું પરવડે તો બાજરીનું વાવેતર કરો. બિલકુલ, બહુ સ્પષ્ટ વાત છે કે જેમાં સીધો જ ફાયદો જોવા મળતો હોય તેનું વાવેતર કરવું જોઈએ. આગળ વાત કરીશું, એક અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, ધીરજભાઈ રબારી ડેર પાટણ થી આપણી સાથે જોડાયા છે. ધીરજભાઈ, આપનું સ્વાગત, આપનો સવાલ પૂછો. હેલો જી, આપનો પ્રશ્ન પૂછો ધીરજભાઈ. નમસ્કાર નેહલબેન. નમસ્કાર.
હેલો, સ્વાગત છે આપનું. હા, હવે મારો પ્રશ્ન એ છે કે સાહેબ ને પટેલ સાહેબ ને મારો પ્રશ્ન, તો ઉનાળામાં આપણે ઉત્તર ગુજરાત માટે વૈજ્ઞાનિક બાજરીની ખેતી કરવી હોય તો કયું બાજરીનું બિયારણ સારું, અને એને માવજતમાં રાસાયણિક ખાતરનો કેટલા ડોઝ આપી શકાય પહેલા બીજા ત્રીજા પાણી? બિલકુલ સાહેબ, જે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો છે કે ઉત્તર ગુજરાતમાં ઉનાળુ બાજરીની ખેતી કરવી છે કેટલી યોગ્ય, અને સાથે જે રાસાયણિક ખાતર છે એ કેટલી માત્રામાં આપવું જોઈએ? હવે આપણે ઉત્તર ગુજરાતમાં દિવેલા પછી પણ બાજરી વાવી શકાય છે, પછી આપણે રાયડા પછી, રાય પછી પણ બાજરીનો પાક વાવીએ છીએ, બટાકા પછી પણ બાજરીનો પાક વાવીએ છીએ. એટલે ઉત્તર ગુજરાતમાં જો રાસાયણિક ખાતર આપણે આપવું હોય તો 120 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ, તો 120 કિલો માંથી 60 કિલો ફોસ્ફરસ અને 60 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ એ પાયામાં આપવાનું વાવતી વખતે, અને 60 કિલો જે નાઇટ્રોજન જે ખરો એ પૂરતી ખાતર તરીકે નિંદામણ મુક્ત પ્લોટ કર્યા પછી 30 દિવસે પૂરતા ભેજ વખતે આપવું. હવે જો આપણે ઓર્ગેનિક ખેતી કરવા માંગતા હોય તો 50% ખાતર સાણિયા, 50% નાઇટ્રોજન સાણિયા ખાતર માંથી, 50% નાઇટ્રોજન આપણે દિવેલી ખોળમાંથી અથવા તો 75% દિવેલી ખોળમાંથી અને 25% સાણિયા, આ બે રીતે જો આપવામાં આવે તો ઓર્ગેનિક ખેતીમાં પણ આપણે વધારે ઉત્પાદન મળી શકે છે. જો રાયડા પછી આપણે બાજરી વાવવા માંગતા હોઈએ તો આપણે 50% દિવેલી ખોળમાંથી અને 50% રાસાયણિક ખાતર આપીએ તો એમાંથી આપણને વધારે ઉત્પાદન મળી શકે. અને બટાકામાં તો મેં જે કીધું કે 120 કિલો નાઇટ્રોજન અને 60 કિલો ફોસ્ફરસ એ રીતે આપણે ખાતર આપીએ તો આપણે ઉત્તર ગુજરાતમાં સારામાં સારું ઉત્પાદન બાજરીનું મળી શકે. તો બિલકુલ, તો ડોક્ટર એમ એસ પટેલ સાહેબ આપણી સાથે જોડાયા કે અને તેમણે જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું ચોક્કસથી આપણે કહી શકીએ કે ઉનાળુ બાજરી જે પણ ખેડૂતો વાવવા માંગે છે તેમને આ માહિતી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. પટેલ સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, આપને પણ ખાસ કરીને આ જે કાર્યક્રમ છે એ ચોક્કસથી પસંદ આવ્યો હશે, અને હા, ઉનાળુ બાજરીની જ્યારે વાત કરીએ છીએ તો ચોક્કસથી જે સાહેબે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ આપી છે તેનો અવશ્ય ખેતીમાં ઉપયોગ કરશો. કૃષિ દર્શનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.